આજે ભગવાન શ્રી ગણેશોત્સવના પહેલા જ દિવસે જૂનાગઢમાં વરુણ દેવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. દેવાંગભાઈ ટાંકના ઘેર ભગવાન શ્રી ગણપતિની સ્થાપના કરાઈ છે. મધુરમ વિસ્તાર જવાહર રોડ પર આવેલ શ્રી સિદ્ધેશ્વર ગુરુદ્વારા શ્રી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરાઈ છે. લોકો આનંદ ઉલ્લાસ સાથે ગણપતિજીની સ્થાપના કરી રહ્યા છે. અહેવાલ દેવાંગટાંક જૂનાગઢ. મારું નામ લોઢિયા ચંદ્રેશ જમનાદાસભાઈ. અમે અહીંયા ગંગાજળિયા પાર્કમાં શ્રીનાથ એપાર્ટમેન્ટ તથા રાજનંદની એપાર્ટમેન્ટ અને સંયુક્ત પરિવાર બધા સાથે મળી અને ગણેશજીની આ બીજા વર્ષે સ્થાપના કરેલ છે. આ સ્થાપનાની અંદર આજુબાજુમાં વિસ્તારમાં જે ભાઈ બહેનો રહે છે તેમને અમને ફાળા આપી અને સાથ સહકાર આપેલ છે. તો આજુબાજુની જે જનતા છે એને અમારી ખાસ વિનંતી કે આપ સર્વે આ ગણેશ ઉત્સવની અંદર આપ દર્શન કરવા પધારજો. અને આ ઉત્સવ છે એ આપણા સર્વેનો છે અને ગણપતિ બાપા સર્વે માટે સારી એવી બધાની મનોકામના પૂરી. આ જે ગણેશ ઉત્સવની અંદર જે કંઈ કાર્ય કરેલ છે એ બધા નાના બાળકોએ કરેલ છે. તો આ નાના બાળકો જે 5 થી 18 વર્ષ સુધીના જે બાળકો છે એનો ઉત્સાહ વધારવા માટે અમે બધા સાથે મળી અને આ બાળકોની જ ખાસ તો મહેનત છે. બાળકોનો એટલો ઉત્સાહ છે કે ગણપતિ બાપા આપણા આંગણે હોવા જ જોઈએ. તો આ એની મહેનત છે અને આ બધા જે બાળકો અહીંયા ઊભા છે એ બધા બાળકોએ ખાસ મહેનત કરી પોતાનું ભણતરને સાથ આપ લઈ અને આ ગણપતિ બાપાને અહીંયા સ્થાપના કરેલ છે. તો આપ સર્વેને આ બાળકો વતી હું આમંત્રણ આપું છું કે આપ સર્વે અહીંયા દર્શન કરવા પધારજો. જય ગણેશ, જય ગણપતિ બાપા. દીપ ચંદ્રેશભાઈ છે. અમે અમે બીજું વર્ષ છે ગણપતિ બેહાર તે શ્રીનાથ પેલેસના સાર્વજનિક પ્લોટમાં બેહાડેલ છે. આજુબાજુના બધા ભાઈ બહેનો ફાળોથી બેહાડેલ છે. તેથી આપને દર્શન કરવા